હાય ફ્રેન્ડ્સ, આજે એક નવી જ બુકનું રિવ્યુ લઈને આવ્યા છીએ આપણે. આંખ કરતા હોંશું મોટા, ડોક્ટર દેવયોગી. ડોક્ટર દેવયોગીનો પરિચય. પત્રમ પુષ્પમ ફલમ તોયમ, એટલે ભગવાનને શું પ્રિય છે? ફળ, પત્ર, પુષ્પ અને પાણી. તો ડોક્ટર દેવયોગી એવું કહે છે કે આંસુ મોટા અને આંખ નાની, આંખ કરતા આંસુ મોટા. કે હું જ્યારે મંદિરમાં જાઉં છું, ભગવાન આગળ બે હાથ જોડું છું, પણ મન સ્થિર થતું નથી. જ્યારે જુદી જુદી વનસ્પતિ જોઉં છું, એનું વૈવિધ્યનો વિચાર કરું છું અને વનસ્પતિના કુણા પર્ણો પર નજર રાખું છું, ફૂલની ખીલતી કળીઓનું નિરીક્ષણ કરું છું, પવનમાં હાલતી ડાળીઓ જોઉં છું, વનસ્પતિના પર્ણો પર પડતા વરસાદના ફોરોનો અવાજ સાંભળું છું, ત્યારે મુગ્ધ બની જાઉં છું. પર્ણ, પુષ્પ અને ફળ મને ભગવાનનો અહેસાસ થાય છે. પ્રકૃતિની આવી સરળ મન વેદનાઓ સમી જાય છે અને હું અનંત સાથે એકતા અનુભવું છું. પત્રમ પુષ્પમ ફલમ તોયમ, એમાં ભક્તા પૂર્વાશદે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમમ વહામ્યમ. આ વાતો કરી છે ગીતાએ. ડૉક્ટર દેવયોગીને આપણે રિવ્યૂ કરી રહ્યા છીએ. એ બુક વાંચીને મને અંદરથી આનંદ થયો છે. મીઠી વીરડી, દાદાનો પેશાબ, કસુબાની બાગડી, માથા માટે માલ, માટા હાથે માલ, કળશ, ઢોલ, નગારું અને ડાકલો, મલેચ, હૈયે તેવો ઓઠે, ટુકડી અને ટકાર, મઢ, માતા અને માનતા, ભૂત અને ભો, લકવો, થાળી, વાટકો અને લોટો, પ્રાથમિક શિક્ષક, ચેલેન્જ, કરમચંડાળ, ગંગાનું દાન, નથી પરણવું, પદયાત્રા, ગાંધી આશ્રમ, શેઠનીવું, પ્રોફેસર, અલવિદા માણસા, જડીબુટ્ટીવાળા સાહેબ, ખેડૂત ગુનેગાર, સમાજ સેવક, માતાનું વલોપાત અને લેખક, સર્પોની દુનિયા, પત્રમ પુષ્પમ ફલમ તોયમ, વિદ્યા માટે વિદ્યાનગર, મંજુનું મોત, ભૂત થઈને ગૃહ ત્યાગ, પૃથ્વી ક્યારે ઊંઘે, અળવિતરણ, આભઘાત, મમતા, અકસ્માત, મિત્ર મિલન, તરુ મિત્ર, સમયની બળગારી, અને હું પણ એક માણસ છું, એવું આ લેખક કહે છે. એમનો પરિચય આપતા રોહિત શાહ શું કહે છે કે સંવેદનાનું ગંગાળ જળ છે મિત્રો, અપંગ, અનાથ અને ઉપેક્ષિત બાળકો સાથે સંવેદના જ્યારે વાર્તા સ્વરૂપ દીક્ષા પામે છે, ત્યારે વહી આવતા આંસુઓની પવિત્રતા ગંગા જળ કરતાં જરાય ઓછી નથી. આ સંગ્રહની પ્રત્યેક વાર્તામાં સંવેદનાનું ગંગાજળ મળી રહે છે. માનવતાની વાતો કરવી, માનવતા વિશે ઉદ્દેશો આપવા, પરંતુ પ્રેક્ટિકલી માનવતાનું કાર્ય ખૂંપી જવું, એ જ જીવનની સાર્થકતા છે. આવી સાર્થકતા જેમને સોંપડે છે, એવા શ્રી દેવયોગી પાસેથી મળેલી આ વાર્તાઓ આપણા ભેદ ભીતરને ભીંજવીને જીવન સાર્થક કરવાનો નવો રાહ શેધે છે. થેન્ક યુ દેવયોગી, થેન્ક યુ. મિત્રો, આંખ કરતા આંસુ મોટા બુક વાંચવાની બહુ મજા આવી. તમે પણ વાંચજો, મજા આવશે. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન.